એ રામ રામ ખેડૂત મિત્રો, કેમ છો? મજામાં? હું છું લાલકિયા સાગર અને આપણી યુટ્યુબ ચેનલ એટલે એસજે ફાર્મિંગ લાઈફમાં બધાનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, આજે જે આપણે વાત કરવાના છે તે છે મરચીના પાકની, અને મરચીના પાકમાં આવતી થ્રિપ્સ અને કથીરી, એ આપણા મરચાના પાનને કુકડ કહેવાય ને, આપણે કુકડ કરી નાખીએ તેની વાત આપણે આજ વિડીયોમાં કરવાના છે. તો મિત્રો, ઘણા સમયથી વરસાદ વરસી રહ્યો છે અને જેવો વરસાદ જાહે એટલે કે તડકો પડશે અને સીધો જ એટેક આવશે જે છે થ્રિપ્સ અને કથીરીનો. તો હવે તેમાં શું કરવું જોઈએ ને તેની માહિતી આપણે આજ વિડીયોમાં લેવાના છે. તો ખેડૂત મિત્રો, વિડીયો લાસ્ટ સુધી જોજો. હું તમને પાંચ દવાની વાત કરવાનો છું, પાંચ દવાની માહિતી આપવાનો છું જે સારી સારી કંપનીની દવા છે. એમાં ખાસ કરીને જે ત્રીજા નંબરની દવા છે એ તમને કોઈ ભલામણ કરશે નહીં, તમે લગભગ ક્યારેય પણ જોઈ પણ નહીં હોય. તેના રિઝલ્ટ પણ ખૂબ જ જોરદાર છે, એક વખત તમે એનો અનુભવ કરશો તો તેમને આશિક થઈ જશો. કારણ કે તે એવી દવા છે, સારી કંપનીની દવા છે, પણ હજી ક્યાંય માર્કેટમાં કોઈ એને વાપરતું નથી અને તેની ભલામણ પણ નથી કરતું. પણ હું તમને વિડીયોના માધ્યમથી એ દવા પણ બતાવવાનો છું. તો વિડીયોના લાસ્ટ સુધી જોજો અને આપણી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને જો વાત કરવામાં આવે પહેલા નંબર ઉપર કે થ્રિપ્સ, તો આપણે થ્રિપ્સની માહિતી માટે હું તમને એક વિડીયો બતાવું છું, જોઈ લેજો કે ભાઈ જો આ પ્રકારની થ્રિપ્સ હોય અને થ્રિપ્સ આપણા મરચીના પાંદમાં કેવી રીતે ટૂંકમાં એટેક કરે ને એનું જે નુકસાન કેવી રીતે કરે ને એ પણ જો આ વિડીયોમાં દેખાય છે. જે પ્રમાણે તમે જોતા હશો નાનેથી મોટી અવસ્થા સુધીનો આપણે વિડીયો હું તમને બતાવીશ એ તમે જોઈ લેજો. હરવે હરવે કરકર કરશીને પછી આપણા જે પાંદરા હોય ને એમાં કરકોલા કરીને એમાંથી જે જીવ પાણી નીકળે એને એ ચૂસી લે, અને એ થ્રિપ્સનું કામ એવું હોય છે. બીજા નંબરમાં વાત કરવામાં આવે જો કથીરીની, તો કથીરીનો પણ હું વિડીયો બતાવું છું, તમે જોઈ લેજો. આપણે કથીરીનો વિડીયો પણ આપણે ચાલુ છે બાજુમાં, તે તમે જોઈ શકો છો કથીરી કેવી હોય છે. નરી આંખે એને આપણે જોઈ શકતા નથી, એના માટે આપણી પાસે જો દૂરબીન હોય ને તો એ તમે જોઈ શકો. પણ આપણે વિડીયોના માધ્યમથી હું તમને બતાવવા માંગુ છું, જોઈ લેજો આપણે બતાવીશ. હવે આ બેનો એટેક હોય તો આપણે ખબર કેમ પડે? તો જો વાત કરવામાં આવે થ્રિપ્સની, તો આપણે જે હોડી જેવું પાન થઈ જાય ને ઉપરની સાઈડ, એટલે એમ સમજવાનું કે થ્રિપ્સનો એટેક છે. અને હોડી જેવું જ પાન આમ નીચેની સાઈડ થાય તો સમજી લેવું કે આપણે કથીરીનો એટેક છે. અને ભાઈ સાથે હોય તો મરચી, તમે કહેવાય ને કે જો અત્યારે ફોટો આપણે દેખાતો હોય છે એવી મરચી હાવ થઈ જાય, તો હવે તેના નિરાકરણ માટે શું કરવું જોઈએ તેની માહિતી આપણે વિડીયોમાં લેવાના છે. તો મિત્રો જે પહેલા નંબરની વાત કરવામાં આવે તો તે છે ગોદરેજ કંપનીનું ગ્રાસિયા, જે બધા ખેડૂત મિત્રો ઓળખતા જ છે અને જે અત્યારે ખૂબ જ ફેમસ દવા છે અને સારી એવા રિઝલ્ટ મેળવે છે. તો તેની આજે આપણે વાત કરવાના છે કે ભાઈ જો ખૂબ હેવી એટેક આવી ગયો હોય અને આપણી મરચીમાં મેં તમને કીધું ને એ પ્રમાણેના પાંદ થઈ ગયા હોય, છેલ્લું ઓપ્શન હોય કઈ પ્રકારે જાતું ન હોય તો શું કરવું છે? તો મિત્રો, જો આમાં વાત કરવામાં આવે ટેકનિકની, તો આમાં ફુક્સા મેટામાઇટ 10% જે આવે છે તેમાં આમાં કોમ્બિનેશન ટેકનિકનું આવે છે, ગોદરેજ કંપનીની દવા છે. અને જો આના ડોઝની વાત કરવામાં આવે અને ટૂંકમાં પેકિંગની વાત કરવામાં આવે તો 160 ml પેકિંગ આવે છે અને પ્રતિ પંપ 16 ml નાખી આપણે આનો સ્પ્રે કરવાનો છે. એટલે કે 16 ml નાખી તમે આનો જો ડોઝ કરશો તો સુપર રિઝલ્ટ આવશે, એમાં કંઈ ઘટશે જ નહીં અને લગભગ 10 કે 12 દિવસ જોવા પણ જ નહીં રહે. ખૂબ જ સારા રિઝલ્ટ છે મરચીના પાકમાં. બીજા નંબરની વાત કરવામાં આવે તે છે ડાવ કંપનીનું, જે આવતું તમને બધાને ખબર હશે, પેલા જે ડેલિગેટ આવતું પેલા ડાવમાં આવતું, હવે તે બે કંપની મળી કોર્ટેવા જે થઈ ગયું છે, કોર્ટેવા કંપનીનું ડેલિગેટ હવે એ નામથી મળશે. પેલા જે આવતું ડેલિગેટ ડાવનું એ હવે બે કંપની ભેગી થઈ અને ડેલિગેટની વાત કરવામાં આવે તો સ્પિનોટોરમ જે 10% આવે છે, 11.7% તેનું કોમ્બિનેશન આમાં આવે છે. અને જો આમની પણ ડોઝની વાત કરવામાં આવે તો આ પણ 180 ml નો ડોઝ આવે છે, તે આપણે 10 પંપ કરી અને સ્પ્રે કરવાનો છે, એટલે કે 18 ml પ્રતિ પંપ નાખી આમનો સ્પ્રે કરવાનો હોય છે. તેના પણ ખૂબ જ સારા રિઝલ્ટ છે ખેડૂત મિત્રો. જો આનું પૂરેપૂરું પ્રમાણ રાખશો તો આપણે થ્રિપ્સ કથીરી અને ઈયળ બધી પ્રકારની જીવાત આમાં એકલી આ એક જ દવા કાફી થઈ જાય. મિત્રો, જો આનો ઉપયોગ કરશો તો આ પણ ખૂબ જ જોરદાર છે. ખેડૂત મિત્રો, ત્રીજા નંબરની જે વાત કરવામાં આવે તે છે કોરોમંડલ કંપનીનું કેનિસ્ટર, જે આપણે વાત કરી હતી કે આની ભલામણ તમને કોઈએ કરી નહીં હોય અને તમે ઉપયોગ પણ નહીં કર્યો. તો ખેડૂત મિત્રો, આમના પણ રિઝલ્ટ ખૂબ જ જોરદાર છે. ખેડૂત મિત્રો, બીજી અધર દવા કરતાં જો તમે તમારી મરચી ભેરવાઈ ગઈ હોય કે કંઈ ખુલતી ન હોય કે આમ ટૂંકમાં રોનક ન હોય તો એક વખત આમનો ઉપયોગ કરો, જોરદાર રિઝલ્ટ છે, એમાં કંઈ ઘટે જ નહીં. જો ખેડૂત મિત્રો, આમની ડોઝની વાત કરવામાં આવે તો 25 ગ્રામ પ્રતિ પંપ નાખી અને સ્પ્રે કરવાનો છે અને પેકિંગની વાત કરવામાં આવે તો 500 ગ્રામનું આવે છે, કોરોમંડલ કંપની છે. અને જેમાં ટેકનિકની વાત કરવામાં આવે તો ડાયફેનથીરોન 42% આવે છે અને એક્ઝિથિયાઝોક્સ 3.5, એટલે આમાં સફેદ માખી, ચૂસ્યો, થ્રિપ્સ, કથીરી બધી પ્રકારની જીવાતનો નાશ કરશે એકલી દવા. અને આના રિઝલ્ટ પણ ખૂબ જ સારા છે ખેડૂત મિત્રો, એક વખત ચોક્કસથી ઉપયોગ કરજો, ખૂબ જ સારા રિઝલ્ટ છે.
અને ટૂંકમાં નજીવા મિત્રો, હવે જો ચોથા નંબરની વાત કરવામાં આવે તે દવા છે સિનવા, જે આ ટ્રેક્ટર બ્રાન્ડની, તે છે સિનવા કરીને આવે છે અને બધા ખેડૂત મિત્રો ઓળખતા જ છે. આ પણ ખૂબ જ સારી દવા છે, સારા રિઝલ્ટ છે. અને આમની જો વાત કરવામાં આવે ટેકનિક, તો જે આપણે ગ્રાસિયામાં ટેકનિક જોયું હતું ફ્લેક્સા માઇટિન 10% જે આવે છે એ આમાં પણ આવે છે. અને આની સેમ જ ડોઝ છે, 160 60 ml નું, 160 ml નું પેકિંગ આવે છે, 16 ml તમારે પ્રતિપંપ નાખી અને સ્પ્રે કરવાનો છે. આના પણ ખૂબ જ સારા રિઝલ્ટ છે, 10-12-15 દિવસ સુધી તમારે જોવા પણ ઉનેરીએ જોરદાર રિઝલ્ટ આવશે ખેડૂત મિત્રો. હવે છેલ્લા ખેડૂત મિત્રો, ચોથ 5મા નંબરની જે દવાની વાત કરી છે તે છે ટાટા કંપનીનું સુમિત. એ બધા આપણે ઓળખતા જઈશું, ટાટા કંપનીને તો ઓળખો છે, તેમનું સુમિત કરીને જે આવે. અને જો એમાં ટેકનિકની વાત કરવામાં સ્પિનોરમ જી 11.7 જે આપણે વાત કરી તે ડેલિગેટમાં, તે જ ટેકનિક આમાં પણ આવે છે ખેડૂત મિત્રો. આના પણ ખૂબ જ સારા રિઝલ્ટ છે. અને આમના ડોઝની વાત કરવામાં આવે તો તે પણ સેમ જ છે. આનું જો પેકિંગની વાત કરવામાં આવે તો 180 ml નું પેકિંગ આવે છે, 10 પંપ કરવાના, એટલે કે 18 ml નાખી તમારે આનો સ્પ્રે કરવાનો છે. આના પણ ખૂબ જ સારા રિઝલ્ટ છે મિત્રો. આજે આપણે જે 5 દવાની મેં તમને માહિતી આપી, એ 5માંથી કોઈ પણ જો તમે દવા લેતા હોય તો સાથે ચોક્કસથી સ્ટીકરનો ઉપયોગ કરજો. કારણ કે આપણે જો સારી દવા વાપરતા હોય તો ભેગું સ્ટીકર નાખશું તો આપણું રિઝલ્ટ ખૂબ જ સારું થઈ જાય. અને બીજી વાત કરવામાં આવે તો મરચીના પાકમાં, તો મરચીના પાકને ખાસ કરીને સાચવવા જેવું છે. કારણ કે અત્યારે કથીરી અને થ્રિપ્સનો હેવી એટેક છે, જેના કારણે આગળ જતા વાયરસમાં તકદીલ થઈ જાય અને મરચીનો પાક ફેલ પણ થઈ જાય છે. તો સારો રાઉન્ડ લઈ લેવામાં કોઈ વાંધો નહીં, એક વખત ચોક્કસથી ઉપયોગ કરજો. અને તમે આમાંથી કઈ દવા વાપરેલ છે તે મને કમેન્ટ કરીને જણાવજો, અને તમને શેનું રિઝલ્ટ સારો લાગ્યું છે તે પણ તમે કમેન્ટ કરીને જણાવજો. અને વિડીયો સારો લાગે તો બીજા ખેડૂતને શેર કરી દેજો, અને આપણી ચેનલમાં જે તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. જય હિન્દ.